અ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મું ચેપ્ટર સ્ટાર્ટ કરેલું હતું બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, અને એમાં આપણે કેટલીક પ્રસ્તાવના અને કેટલીક ચર્ચા કરી ગયા હતા. એના સંશોધન વિશેના ક્ષેત્રો વિશે પણ આપણે ખ્યાલ કેળવી ગયા. ત્યારબાદ એક 3 માર્કની અથવા તો 2 માર્કના કન્ટેન્ટમાં તે પૂછાઈ શકે એવું આ શોર્ટ નોટ છે, એચ જી એમ ઓ જી એટલે જીનેટિકલી એમ મોડિફાઈ ઓ ઓર્ગેનિઝમ, એટલા માટે ગુજરાતીમાં આપણે બોલીએ જનીન પરિવર્તિત સજીવો. આ શોર્ટ નોટ પૂછાઈ શકે 3 માર્ક માટે પણ, અને એમાંથી થોડું કન્ટેન્ટ ટૂંકું કરી, બરાબર છે, અને આટલેથી આટલા મુદ્દા જે છે એ 2 માર્ક્સમાં પૂછી પણ શકે. તો આખી એક શોર્ટ નોટ છે, બરાબર. તો આપણે એ શોર્ટ નોટ જોઈએ, અને એ જે કન્ટેન્ટ જે છે આપણે જોવાના છે, જીનેટિક મોડિફાઈ ઓર્ગેનિઝમ GMO. તો GMO એટલે શું? કે ભાઈ વનસ્પતિ, બેક્ટેરિયા, ફૂગ, પ્રાણી કે જેના જનીન કૃત્રિમ રીતે પરિવર્તન કરવામાં આવે, કૃત્રિમ રીતે એના જનીનમાં ફેરફાર કરવામાં આવે, અને તેના ફેરફાર કર્યા બાદ જે કંઈક નવી આપણને મળશે, વનસ્પતિ મળશે, પ્રાણી મળશે, ફૂગ મળશે, બરાબર, તો એને શું કહેવામાં આવે છે? કેવી રીતે મેળવ્યા છે? તો એના જનીનમાં ફેરફાર કરીને, એના જનીનમાં પરિવર્તિત કરીને. આથી એ સજીવો કેવા છે? જનીન પરિવર્તિત સજીવો, GMO, જીનેટિક મોડિફાઈડ ઓર્ગેનિઝમ. GM વનસ્પતિનો ઉપયોગ ઘણા બધા પ્રકારે લાભદાયી છે, બરાબર ને? કે ભાઈ GM વનસ્પતિ શા માટે જરૂરી છે, અથવા તો કહીએ આપણે કે ભાઈ કોના માટે જરૂરી છે, અથવા તો કયા કયા પ્રકારે લાભદાયી છે, બરાબર. તો આપણે 1 બાય 1 જોઈએ. પ્રથમ, અજૈવિક તાણ, બરાબર, અજૈવિક કારકો. તો અજૈવિક પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ ઊભી થાય, દાખલા તરીકે ઠંડી છે, અછત કંઈક પોષક દ્રવ્યો છે, કે અન્ય કોઈક પદાર્થો છે તેની અછત ઊભી થાય, ક્ષાર અને ગરમી, બરાબર. આ વસ્તુ યાદ રાખવાની, કઈ કઈ અજૈવિક તાણ એટલે કે અજૈવિક પદાર્થો જે છે, બરાબર છે, એ અજૈવિક પદાર્થોને પૂરતા પ્રમાણમાં ન મળે. કયા કયા? શીત છે, અછત છે, ઠંડી છે, ક્ષાર છે, ગરમી છે વગેરેને પાકો સામે સહિષ્ણુ બનાવવા માટે. ભાઈ આપણને ખ્યાલ છે કે ભાઈ ઘણી વનસ્પતિ એવી હોય કે એને ઠંડીનું તાપમાન જે છે વધારે હોય તો માફક આવતું ન હોય, ત્યારબાદ ઓછા પ્રમાણમાં પણ વધુ ઉત્પાદન મેળવી શકે, એને પોષક દ્રવ્યો ઓછા મળે છતાં એ રહી શકે, ત્યારબાદ ક્ષારવાળી જમીન હોય તો તેની સામે ટકવા માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો જોઈએ, અને ગરમી સામે લડી શકે. તો આ અજૈવિક કારકો છે, આ કેરેક્ટર્સ છે, એની સામે લડી શકે, બરાબર છે ને? એવી એના સામે લડી શકાય ત્યારે, એટલે કે એવી જાતો વિકસાવવી જોઈએ. એટલે કહે છે કે અજૈવિક તાણ સામે પાકોને વધારે સહિષ્ણુ બનાવવા. સહિષ્ણુ બનાવે એટલે શું? સહનશીલતા પ્રદાન કરવી, એને આ બધા કારકો સામે લડી શકે એટલે શક્યમાન બનાવવી. તો પ્રથમ એનો મુદ્દો છે. સેકન્ડ, જીવાતનાશકો રસાયણ પરની નિર્ભરતા ઘટાડવી. હવે આપણે ખ્યાલ છે કે ભાઈ વધારે પાકનું ઉત્પાદન કરવા માટે આપણે ખાતરો અને જંતુનાશકોનો એટલે કે ઉપયોગ કરીએ છીએ, પરંતુ વધુ પડતું ખાતર અને જંતુનાશક જે છે એ જે તે પાક માટે અને જમીનની ફળદ્રુપતાને પણ નાશ કરે છે, પ્લસ પ્રદૂષણ પણ વધારે છે. તો જિનેટિક મોડિફાઈ ઓર્ગેનિઝમથી આપણે એવી વનસ્પતિમાં પરિવર્તન કરી શકીએ કે જેને જે જંતુરોધકો જે છે એટલે કે જીવતનાશકો જે છે, બરાબર છે, નાશકો કરતી દવાઓ જે છે, તો એનો ઉપયોગ જ નહીં કરવો પડે, બરાબર, એની સામે આરામથી ટકી શકે. ત્રીજું, લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી. લણણી, બરાબર છે ને, આપણે કાપણી કરીએ છીએ, લણણી કરીએ છીએ, લણણી એટલે આપણે જ્યારે ઉગાડીએ છીએ, વાવણી કરીએ છીએ એમ કહીએ છીએ, પછી લણી લઈએ છીએ એટલે કે કાપી લઈએ છીએ, બરાબર. તો જ્યારે પણ આપણે પાક વાવીએ છીએ ત્યારબાદ આપણે એને લણણ કરીએ છીએ, એટલે કે જ્યારે આપણે એને ઉછેરીએ છીએ ત્યારબાદ આપણે એને યોગ્ય સમયે કાપી લઈએ છીએ, તો એ સમય દરમિયાન જે કંઈ નુકસાન થતી હોય પાકોમાં, તો એ નુકસાનીને ઘટાડવા માટે. ત્યારબાદ, વનસ્પતિઓ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી, બરાબર છે. વનસ્પતિ જે છે એના દ્વારા શું થાય? ખનિજોની ઉપયોગોની કાર્યક્ષમતા વધારવી. આપણને ખ્યાલ છે કે ભાઈ વનસ્પતિને 2 પ્રકારના એલિમેન્ટ્સની જરૂરી છે, એક છે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો,
બરાબર છે? તો ભાઈ એ ખનિજ તત્વો જે છે એની ઉપયોગીતા જે છે એ યોગ્ય રીતે કરી શકે અને મેક્સિમમ એનો ઉપયોગ કરી શકે, એટલે કે જે કાર્યક્ષમતા વધારવી, તે ઝડપથી નષ્ટ પામતી ભૂમિની ફળદ્રુપતાને શું કરે છે, અટકાવે છે. ત્યારબાદ ખોરાકનું પોષકીય મૂલ્ય વધારે છે, તેમાં વિટામિન એનું પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા આ MCQ બોર્ડમાં પણ પૂછાઈ શકે, નીટમાં પણ પૂછાઈ શકે, અગાઉ પણ આના વિશે પૂછાઈ ગયું છે. કેવા ચોખા ઉત્પાદન કરવામાં આવે છે કે જેમાં વિટામિન એનું પ્રમાણ સવિશેષ હોય, ગોલ્ડન રાઈસ. બરાબર, ધ્યાન રાખજો, બોર્ડમાં પણ પૂછાય, નીટમાં પણ પૂછાય, આ એક MCQ હોઈ શકે, અગાઉ પણ પૂછાઈ ગયું છે કે ભાઈ ખોરાકના જે તત્વો જે છે, ખોરાક જે છે એમાંથી યોગ્ય પ્રોટીન કાર્બોદિત બરાબર છે પ્રમાણ મળી રહે, તો એવા આપણે ખોરાક ઉછેરીએ, એવા પાકો જે છે એનું ઉત્પાદન ધરીએ કે જેથી આપણે મેક્સિમમ જે છે પોષક દ્રવ્યો જે છે બરાબર ને, એ પોષક દ્રવ્યોનું મૂલ્ય જે છે ઊંચું જળવાઈ રહે અને મેક્સિમમ પ્રમાણ પોષક દ્રવ્યોનું મળી રહે, તો તેવા પાકો આપણે GMO દ્વારા ઉછેરી શકીએ છીએ. તેનું એક ઉદાહરણ આપેલું છે કે વિટામિન એનું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા, ગોલ્ડન રાઈસ જે છે એમાં કોનું પ્રમાણ વધારે હોય છે, વિટામિન એનું. ઓકે, તો આના ફાયદા છે કે પહેલું અજૈવિક તાણ સામે પાકોને લડવાની ક્ષમતા પ્રદાન કરે, ત્યારબાદ જંતુ જીવતનાશક રસાયણ પરથી નિર્ભરતા ઘટાડવી, એટલે જંતુ જે પાકો જે છે બરાબર છે તે જંતુનાશકો પર ડિપેન્ડેડ ન રહેવું પડે, જંતુઓ સામે લડવાની એટલી કાર્યક્ષમતા ધરાવતા હોય એવા પાકો ઉછેરવા, ત્યારબાદ લણણી પછી થતા નુકસાનને ઘટાડવામાં સહાય કરવી, ત્યારબાદ વનસ્પતિ દ્વારા ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી અને ખોરાકનું પોષણકીય મૂલ્ય જળવાઈ રહે, તો આ GMOનો મુખ્ય ઉદ્દેશો છે. અને તેમાં પણ વિટામિન એનું પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા આ એક MCQ છે, નીટ બાબતે અને બોર્ડ બાબતે આપણે એને યાદ રાખીશું. આ ઉપયોગો ઉપરાંત GMOનો ઉપયોગ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિઓના નિર્માણમાં પણ થાય છે, જેનાથી સ્ટાર્ચ બળતણ અને ફાર્માસ્યુટિકલ સંયોજનોના સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પૂરા પાડે છે. બરાબર છે? તો આ જે ઉપયોગો છે, તો આ ઉપયોગો છે, આ ઉપરાંત પણ GMOનો ઉપયોગ જે છે એ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ આધારિત વનસ્પતિના નિર્માણમાં પણ થાય, અને તેનાથી સ્ટાર્ચ છે, બળતણ છે અને ફાર્માસ્યુટિકલ સંયોજન સ્વરૂપમાં ઉદ્યોગોને વૈકલ્પિક સ્ત્રોતો પણ એ પૂરા પાડી શકે છે. ત્યારબાદ કૃષિમાં બાયોટેકનોલોજીના કેટલાક પ્રયોજન વિશે પણ તમે વિગતવાર અભ્યાસ કરશો, જેમ કે જીવાત પ્રતિકારક વનસ્પતિઓ જે જંતુકોના ઉપયોગમાં પ્રમાણને ઘટાડશે. બરાબર ને? કે ભાઈ એવી જાતો વિકસાવીએ આપણે, એવા જનીનમાં પરિવર્તન કરીએ કે જે જીવાતો જે છે એની સામે લડી શકે. બરાબર, ગમે તેટલા જંતુઓ હોય પણ જે વનસ્પતિ જે છે એવી ઉછેરી આપણે, એવા જનીનમાં આપણે ચેન્જીસ કરીએ કે જંતુઓ સામે લડી શકે. આથી કુદરતી રીતે જ આપણે જંતુનાશકોનો છંટકાવ જે છે ઓછો કરવો પડે. બીટી વિષ, બીટીનું ફૂલ ફોર્મ જે છે એનું નામ છે બેસિલસ થુરિન્જિયન્સિસ બેક્ટેરિયા. બેસિલસ એટલે આપણને ખ્યાલ છે કયા આકારના, સળિયા આકારના બેક્ટેરિયા. બરાબર, તો બીટી વિષ એટલે કે એક ઝેર ઉત્પન્ન કરે. શું નામ? બેસિલસ થુરિન્જિયન્સિસ બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થાય છે. બીટી વિષકારક જનીનોની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરી વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે. જે આ બીટી જે છે બેસિલસ થુરિન્જિયન્સિસ છે બરાબર, જે ઝેરી હોય તો એ જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિ તૈયાર કરી તેને વનસ્પતિને પ્રદર્શિત કરવામાં આવે છે, એના એને જનીનમાં દાખલ કરવામાં આવે અને આ બેક્ટેરિયા જે છે આ બેહૂબ પોતાના જેવું ઝડપ પ્રોડક્શન કરે. બરાબર છે? જેથી જમીન જે વનસ્પતિ જે છે તેમાં બેક્ટેરિયાના જીન જે છે પ્રદર્શિત થાય, જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી હોતી નથી. ઓલરેડી એની અંદર બેક્ટેરિયા વિષ જે છે એ દાખલ કર્યું છે, આથી જંતુઓ સામે લડવાની ક્ષમતા ધરાવે છે, આથી જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. આવી રીતે બાયોપેસ્ટિસાઇડ્સનું નિર્માણ થાય છે. બાયોપેસ્ટિસાઇડ્સ બરાબર છે, જૈવ નો ઉપયોગ કરીને આપણે પેસ્ટ જે છે કીટકો જે છે એનો નાશ કરીએ છીએ, જંતુઓનો નાશ કરીએ છીએ, તો એને બાયોપેસ્ટિસાઇડ્સ. પરંતુ જૈવ પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ, બેક્ટેરિયાનો ઉપયોગ કરીએ છીએ, એટલા માટે. દાખલા તરીકે બીટી કપાસ, બીટી મકાઈ, ચોખા,
ટામેટા, બટાટા અને સોયાબીન. તમને અહીંથી એક શોર્ટ નોટ પણ પૂછાઈ શકે ને, બીટી કપાસ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, એ પણ આપણે યાદ રાખવાનું છે કયા કયા બીટી પ્રોડક્ટ જે છે એ ઉછેરવામાં આવ્યા છે, બરાબર? તો બીટી કપાસ, બીટી કોટન, બીટી મકાઈ, બીટી મેઝ, ચોખા, બીટી, ત્યારબાદ ટામેટા, બટાટા અને સોયાબીન. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એવું સાબિત કરવામાં, એવું સંશોધનમાં એવું આવ્યું છે કે આ બીટી જે છે, બેસેલસ થુરન્જિયસ જે છે, એ આપણા શરીરના આંતરડામાં જઈને ક્રાય નામનું વિષારી પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે કેન્સર થવા માટે જવાબદાર છે. આથી આ બીટી જે ખાવાની પ્રોડક્ટ જે છે, એની પર બેન્ડ લગાવી દેવામાં આવેલો છે. બીટી કપાસને આપણે ખાતા નથી, એનું ઉત્પાદન વધારવા માટે કપાસ તો ખાવાના કામમાં આપણે લેતા નથી. આથી એ ઉછેરી શકાય છે, એનું ઉત્પાદન વધારવા માટે વધારે પ્રમાણમાં ગુણવત્તા વધી શકે, વધુ પ્રમાણમાં કોટનનું ઉત્પાદન કરાવી શકાય. પરંતુ બીટી મકાઈ, ચોખા, ટામેટા, બટાકા અને સોયાબીન જે છે, એની પર બેન્ડ લગાવી દેવામાં આવેલો છે, બરાબર? ચાલો બીજી એક શોર્ટ નોટ આપણે લઈએ. બીટી કપાસ, બીટી કોટન, આ એક શોર્ટ નોટ છે, આને પણ યાદ રાખવાની છે, આ પણ પૂછાઈ શકે. બીટી કપાસ, બીટી કોટન. બેસિલસ થુરન્જિયસિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે, આ એક MCQ, લેપિડોપ્ટેરા. લેપિડોપ્ટેરામાં શું આવે? તમાકુની કલિકા કીટકો, સૈનિક કીટકો, કોલિયોપ્ટેરા, ભૃગ કીટકો, જમીન અંદર રહેતા હોય તે નાની ઈતડીઓ, ડિપ્ટેરન, માખીઓ, મચ્છરને મારી નાખે છે. આ વસ્તુ યાદ રાખજો, બેસિલસ થુરન્જિયસિસ, બરાબર? એની કેટલીક જાતો ક્રાય, કીધું ને, વિષારી પ્રોટીન, એવા પ્રોટીનનું નિર્માણ કરે છે કે જે ચોક્કસ કીટક કેવા, લેપિડોપ્ટેરાના, તમાકુમાં રહેલી કલિકા કીટક, સૈનિકો કીટક, કોલિયોપ્ટેરા એટલે ભૃગ કીટકો, અને ડિપ્ટેરન એટલે માખીઓ અને મચ્છરને મારી નાખે છે. આ એક મોસ્ટ IMP સવાલ. ત્યારબાદ બેસિલસ થુરન્જિયસ પોતાની વૃદ્ધિને એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકાનું નિર્માણ કરે છે. સ્ફટિકમય પ્રોટીનનું ઉત્પાદન કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન હોય છે. કયું? ક્રાય પ્રોટીન. આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી? વાસ્તવમાં બીટી વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય છે. આ પણ એક MCQ નીટ માટે પણ અને બોર્ડ માટે પણ, બરાબર છે? કે વાસ્તવમાં બીટી વિષકારી પ્રોટીન જે છે એ પ્રાકૃતિક રીતે, એટલે કે ભાઈ કુદરતી રીતે જ, બરાબર છે, નિષ્ક્રિય જે પ્રોટોક્સિન સ્વરૂપમાં શું છે, રહેલું હોય છે, સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઇન pHના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન જે છે એ દ્રાવ્ય થઈ જતું હોય છે. જો શું કહેવામાં આવે છે, જો ફરીથી કહું છું કે કેટલાક સ્ફટિકમય પ્રોટીનનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારક પ્રોટીન નાશક પ્રોટીન હોય છે, બરાબર છે? જેથી આ વિષ બેસિલસને શા માટે નથી મારી નાખતું? તો વાસ્તવમાં બીટી વિષાકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય છે. એનાથી વનસ્પતિને કોઈ નુકસાન થતું નથી, કોઈ બીજાને નુકસાન થતું નથી, પણ જે જંતુઓ જે છે એને જ નુકસાન થાય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય, કયા? પ્રોટોક્સિન. તમને પૂછાઈ શકે કયા નિષ્ક્રિય સ્વરૂપમાં રહેલું હોય, પ્રોટોક્સિન સ્વરૂપમાં. ત્યારે તેના ક્રિસ્ટલ, કીધું ને, ક્રાય આંતરડામાં શું કરે, આલ્કલાઇન pH, બેઝિક pH ના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન જે છે, બરાબર છે, એ દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. નિષ્ક્રિય સ્વરૂપે પ્રોટોક્સિન સ્વરૂપમાં હતું, બરાબર? ક્રાય નામનું વિષારી દ્રવ્ય છે, આંતરડામાં જાય એટલે એ સામાં ફેરવાઈ જાય સક્રિય સ્વરૂપમાં. અને આ સક્રિય વિષ જે છે એ મધ્યાંત્રની સપાટી પરના, વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્ન, કોની દિવાલને અથવા કયા અંગને નુકસાન કરે છે? તો આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટીના અધિછદ કોષોની સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે. જુઓ કેટલું સરસ રીતે કાર્ય કરે છે, બરાબર છે? ક્રાય પ્રોટોક્સિન નિષ્ક્રિય સ્વરૂપમાં, પછી એને pHમાં ફેરફાર કરે, કઈ, આલ્કલાઇન pH, જે એને સક્રિય સ્વરૂપમાં ફેરવે, અને સક્રિય સ્વરૂપમાં ફેરવાયેલો વિષ મધ્યાંત્રની સપાટી જે છે,
બરાબર છે. મધ્યંત્ર ખ્યાલ હશે તમને, મધ્યંત્રની સપાટી પરના અધિચ્છદ્ય કોષો સાથે જોડાય એની દિવાલમાં છિદ્રો ઉત્પન્ન કરે જેના કારણે કોષો ફૂલે, ફાટી જાય અને કીટકો મૃત્યુ પામે. વિશિષ્ટ બીટી વિસ્કારક જનીન જે બેસેલસ થુરંજીયસમાંથી અલગ કરી કપાસ જેવી ઘણી પાક વનસ્પતિમાં દાખલ કરાઈ ચૂક્યું છે. બરાબર કે આ જે વિશિષ્ટ બીટી વિસ્કારક છે, જનીન જે છે એ બેસેલસ થુરંજીયસમાંથી અલગ કરીને કપાસ જેવી ઘણી બીજી પાક વનસ્પતિમાં દાખલ કરાઈ ચૂક્યું છે. જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. જ્યારે મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર નિર્ભર કરે છે, આ પણ યાદ રાખવાનું. વિષ જે ક્રાય, બરાબર છે, ક્રાય એ એસી જનીન દ્વારા સંકેતન પામે છે તેને ક્રાય કહેવામાં આવે છે. આ એક MCQ પૂછાયો છે, પ્લીઝ આને ધ્યાનમાં રાખવું. ક્રાય 1 આલ્કલાઇન pH જનીન દ્વારા સંકેતન પામે છે જેને ક્રાય કહે છે. બરાબર, કયું બંધારણ દર્શાવે તો આ પ્રકારનું, તે ઘણા બધા પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે પ્રોટીન એ જનીન ક્રાય 1st AC અને ક્રાય 2nd AB દ્વારા સંકેતન પામેલા હોય છે. ચાલો આ એનું નામકરણ છે. તે કપાસના બોલવર્મ્સને નિયંત્રિત કરે છે. બોલવર્મ્સને એટલે શું કે ભાઈ જે ગોળાકાર ઈયળો રહેલી હોય તેને બોલવર્મ્સ કહેવામાં આવે, કૃમિઓ. બરાબર છે, તો તેને નિયંત્રિત કરે છે. જ્યારે ક્રાય એ 1st AB કોર્ન બોરર, બરાબર છે, એ મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રિત જીવાતને નિયંત્રિત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ MCQ પ્લીઝ અને ધ્યાનમાં રાખવાનું છે. એનું કોઈ કારણ નથી. ક્રાય એ બોરર, બરાબર છે, એ બી કોર્ન બોરર, તો મકાઈમાં શું કરે છે, છિદ્રો પાડતી ઉપદ્રવ જીવાતને નિયંત્રિત કરે છે. બરાબર, જો વિદ્યાર્થી મિત્રો અહીં આપવામાં આવેલું છે, આ કપાસ છે, કપાસનો દડો છે, આનું ઉત્પાદન છે. પહેલું જે એ આકૃતિ છે છે એ બોલવર્મ દ્વારા નાશ પામેલો અને બીજું પૂર્ણ પરિપક્વ કપાસનો દડો, એટલે કે જે બીટી જે કોટન જે છે તેની આકૃતિ અહીં આપવામાં આવેલી છે. ફરી પાછા આપણે બેસેલસ થુરંજીયસ વિશે બીટી કોટનના શોર્ટ નોટ વિશે ફરી પાછા જોઈ જઈએ. બીટી કપાસ, બીટી કોટન, બીટીનું ફૂલ ફોર્મ બેસેલસ થુરંજીયસ સામાંથી મેળવવામાં આવે છે. બેક્ટેરિયામાંથી વિષ પ્રોટીનનું નિર્માણ કરે છે. બરાબર, કોને નુકસાન કરે છે, તો ચોક્કસ કીટકો, લેપિડોપ્ટેરા, તમાકુની કલિકા કીટકો, સૈનિક કીટકો, કોલિયોપ્ટેરા બ્રુક કીટકો, ડિપ્ટેરન, માખી અને મચ્છરને મારી નાખે છે. બેસેલસ થુરંજીયસ પોતાની વૃદ્ધિ એક ચોક્કસ અવસ્થા દરમિયાન પ્રોટીનનું નિર્માણ કરે જે સ્ફટિક સ્વરૂપે હોય છે. આ સ્ફટિકો કેવા હોય, વિષકારી હોય અને કીટનાશક પ્રોટીન હોય છે. બરાબર, વાસ્તવમાં બીટી વિષાકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન સ્વરૂપમાં હોય છે. આ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય ત્યારે ક્રિસ્ટલ આંતરડામાં જાય અને એની pHમાં ફેરફાર કરે. કેવી pH કરી નાખે, આલ્કલાઇન pH. આથી આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન જે છે એ દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય અને આ સક્રિય વિષ મધ્યંત્રની સપાટી પરના અધિચ્છદ્ય કોષો સાથે જોડાય, એમાં જખમ પેદા કરે, એમાં કાણા કરે, કોષો ફૂલે અને પછી છેલ્લે ફાટી જાય અને કીટકો મૃત્યુ પામે. ત્યારબાદ વિશિષ્ટ બીટી વિષકારક જનીન, બરાબર છે, જે બેસેલસ થુરંજીયસમાંથી અલગ કરી કપાસ જેવી ઘણી વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે. જનીનની પસંદગી તથા પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે. બરાબર છે, મોટાભાગના બીટી વિષ ચોક્કસ કીટક જૂથ પર જ નિર્ભર છે. વિષ જે ક્રાય 1st AC જનીન દ્વારા સંકેતન પામે તેને ક્રાય કહેવામાં આવે. સી, જો સી છે પાછળ એટલે શું બોલીએ આપણે, એને ક્રાય સી ક્રાય કહે છે. તે ઘણા બધા પ્રકારના હોય છે. ઉદાહરણ તરીકે પ્રોટીન જનીન ક્રાય 1st AC એટલે આપણે ક્રાય કહીએ છીએ. ત્યારબાદ ક્રાય AB એટલે કોર્ન બોરર, બરાબર, દ્વારા સંકેતન પામેલો હોય છે. તે કપાસના બોલવર્મ્સને શું કરે છે, કપાસમાં જોવા મળતી જે ગોળાકાર કૃમિઓ જે છે એને નિયંત્રણ કરે છે. જ્યારે ક્રાય 1st AB એટલે કે કોર્ન બોરર, એ કોને, તો ભાઈ મકાઈ જે છે, મકાઈમાં છિદ્રો પાડતી જે જીવાત જે છે, બરાબર છે, એને નિયંત્રિત કરે છે, એનો નાશ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયું આપણી બીટી જે જીનેટિક મોડિફાઈ ઓર્ગેનિઝમ GMO વિશે જાણકારી. અને ત્યારબાદ આપણે GMOમાં એક વનસ્પતિ કેવી છે,
બરાબર છે. તો એ છે બીટી કોટન. તો બીટી કોટનનું આપણે શોર્ટ નોટ જે છે એ જોઈ. વિદ્યાર્થી મિત્રો, બીટી કોટનનું રૂપાંતરણ, બીટી કોટન શું છે? તો એક જીએમઓ છે, બરાબર. તો જો ઓનલી જીએમઓ પૂછાય તો પણ એની અંદર બીટી કોટનનો ઉલ્લેખ તમારે કરવાનો છે. અને બીટી કોટન પૂછાય એકલું તો પછી તમારે કંઈ કહેવાનું રહેતું જ નથી. હા, પણ ત્યાંથી શરૂઆત કરવાની કે બીટી કોટન એ પ્રકારનું જીએમઓ છે, જીનેટિક મોડિફાઈ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત વનસ્પતિ છે, બરાબર છે. પછી બીટી શું છે તે લખવાનું સ્ટાર્ટ કરવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો.